नमस्ते विद्यार्थी मित्रों, श्री सरस्वती शिशु विद्यालय कुकरवाड़ा धोरण 4 विषय गणित गम्मत प्रकरण 12 केटलू भारे केटलू हलकू भाग 1। हेत अने मनु घर बदली रहा था। तेमने तेमनी दरेक वस्तु घोड़ा गाड़ी में भरी। तेमा घणी वस्तुओ हती, जेम के पाणीनी टांकी, घऊना 5 कोथड़ा, 3 टेबल, 1 कबाट, 4 खुर्शीओ, 2 गादला, चोखाना 3 कोथड़ा, 1 वांसनी निसरणी, माटला अने तवा, आटलो बधो सामान हतो। ज्यारे तेओ जवा माटे तैयार थया त्यारे घोड़ो आगळ वध्यो नहीं। तेओने नवाई लागी, आम केम? तेमना पिताजीए कह्युं कि आ घोड़ो नादुरस्त छे। मित्र, नादुरस्त एटले शुं? नादुरस्त एटले बीमार जेवो छे। અને તે 700 કિગ્રાથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી। કિગ્રા એટલે કિલોગ્રામ, 700 કિલોથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી। ઓ, તેમણે પૂછ્યું, પણ આ સામાનનું વસ્તુઓનું વજન કેટલું હશે? તો મિત્રો, આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ઘોડા ઉપર કેટલો બધો સામાન ભરેલો છે ઘોડાગાડીમાં। તો પિતાજીએ તેમને દરેક વસ્તુનું વજન કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો। तो આપણે જોઈ શકીએ છીએ કે ભરેલ વસ્તુઓ અને તેનું વજન, તેમણે ગાડામાં કુલ કેટલું વજન ભર્યું તે શોધો। તો મિત્રો, આ જે વજન છે એનો આપણે સરવાળો કરી લઈએ તો ગાડામાં કેટલું વજન ભર્યું તે તમે જાણી શકો છો। હવે તેમણે ગાડામાંથી કેટલીક વસ્તુઓ કાઢી નાખવાનું નક્કી કર્યું। તો કઈ વસ્તુઓ કાઢવી જોઈએ કે જેથી વજન 700 કિગ્રાથી વધારે ન થાય? મિત્રો, અહીં એમને ઘઉંનો કોથળો 5 લી ખરીદ્યો હતો। તો 1 કોથળાના 100 કિગ્રા, તો 5 કોથળાના 500 કિગ્રા થાય। ચોખાના કોથળા 3 હતા, તો 35 કિગ્રા, તો 35ને 3 વડે ગુણતા 105 કિગ્રા। પાણીની ટાંકી 1 હતી તો 50 કિગ્રા, કબાટ 1 હતું તો 70 કિગ્રા, ટેબલ 3 હતા, 1 ટેબલના 10 કિગ્રા તો 3 ટેબલના 30 કિગ્રા, ખુરશી 4 હતી, 1 ખુરશીની 5 કિગ્રા વજન હતું તો 4 × 5 = 20, ગાદલું 2 હતા તો 1 ગાદલાનું 20 કિગ્રા તો 2 × 2 = 40 કિગ્રા, વાંસની નિસરણી 10 કિગ્રા તો 1 હતી તો 10, અને માટલા અને તવા એનું કોઈ વસ્તુ નથી પરંતુ પ્રતિ નંગે 10 તો 10 છે। હવે કુલ વજન કરીએ તો 835 થાય છે। તો આમ ઘોડાગાડીમાં કુલ 835 કિગ્રા વજન ભર્યું છે। કઈ વસ્તુઓ કાઢવી જોઈએ કે જેથી વજન 700 કિગ્રાથી વધારે ન થાય? તો મિત્રો, ચોખાના 3 કોથળા અને 3 ટેબલ કાઢી નાખવા જોઈએ। તો ઘોડાગાડીમાં કુલ 835 કિગ્રા વજન ભર્યું છે, જે ઘટાડીને 700 કિગ્રા કરવાનું છે। તો 835માંથી 700 બાદ કરીએ તો 135 કિગ્રા વજન ઓછું કરવું પડે। તો ચોખાના 3 કોથળાનું વજન 1 કોથળાનું 35 કિગ્રા તો 3 કોથળાનું 105 કિગ્રા થયું। ત્યાર પછી 3 ટેબલનું વજન, તો 1 ટેબલના 10 કિગ્રા તો 3 ટેબલના 30 કિગ્રા, એટલે કે કુલ વજન 105 કિગ્રા વત્તા 30 કિગ્રા બરાબર 135 કિગ્રા। વજન ઘોડાગાડીમાંથી ઉતારતા બાકી રહેતી વસ્તુઓનું કુલ વજન 700 કિગ્રા રહેશે, બરાબર મિત્રો? હવે ગાડામાં ભરેલ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ કદમાં મોટી અને ભારે પણ છે। આ ભારે અને મોટા કદની વસ્તુઓનું વજન નક્કી કરવા આપણને મોટું ત્રાજવું જોઈશે, બરાબર મિત્રો? પરંતુ હેત અને મનુ તેમનું પોતાનું ત્રાજવું બનાવવા ઈચ્છતા હતા। તેમણે કેટલીક વસ્તુઓ ભેગી કરી, જેમ કે 1 લાકડી, 2 ઢાંકણા અને 1 જાડો દોરો। તેમણે આ રીતે ત્રાજવું બનાવ્યું, તો આપણે જોઈ શકીએ છીએ તેમણે આ પ્રમાણે ત્રાજવું બનાવ્યું। હવે તમે પણ તમારું પોતાનું ત્રાજવું બનાવો। તમે કેવી રીતે બનાવ્યું તો નીચે લખો, આ ઉપરાંત તમારા ત્રાજવાનું ચિત્ર પણ તમારે ખાનામાં દોરવાનું છે। તો ત્રાજવું છે એ બનાવવા માટે યોગ્ય લંબાઈની મજબૂત લાકડી જોઈએ, 2 પલ્લા જોઈએ એટલે કે તવા કે ઢાંકણા જોઈએ, અને એને લાકડીના બંને છેડે બાંધીને આ રીતે આપણે બનાવી શકીએ છીએ, બરાબર મિત્રો? અને તેનું આપણે આકૃતિ પણ અહીંયા દોરવાની રહેશે। પ્રવૃત્તિ: મનુ અને હેતે પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના 2 પલ્લામાં મૂકી, કયું પલ્લું નીચે જશે તો કેમ, અને એ દર્શાવતું ચિત્ર દોરવાનું છે। પેન્સિલ છે અને ભૂમિતિની પેટી એટલે કે જ્યોમેટ્રી બોક્સ એટલે કે કંપાસ પેટી છે, તો આપણે સરળતાથી કહી શકીએ કે ભૂમિતિની પેટીવાળું ત્રાજવું નીચે જશે, કેમ કે પેન્સિલ કરતાં ભારે છે, બરાબર? હવે શું ભારે છે? અલગ અલગ વસ્તુઓની જોડ બનાવો અને ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરો કે કઈ વસ્તુ ભારે છે।
પહેલાં અનુમાન કરો કે કઈ વસ્તુ પલ્લાને નીચે લઈ જશે અને પછી તમે તે ત્રાજવામાં મૂકી ચકાસો, જેમ કે થાળી અને વાટકો। તો થાળી અને વાટકાની વાત કરીએ તો થાળી વજનમાં ભારે છે એટલે તે નીચે જાય છે। ચમચી અને કપની વાત કરીએ તો કપ વજનમાં ભારે હોવાથી કપ પલ્લાને નીચે જ લઈ જશે। ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ, તો ટૂથપેસ્ટ છે એ વજનમાં ભારે હોય છે મિત્રો, ટૂથબ્રશ છે એ હલકો હોય છે। ખીલી અને હથોડી, તો હથોડી વજનમાં ભારે હોવાથી પલ્લાને નીચે લઈ જાય છે। પહેલાં આપણે અનુમાન કરવાનું છે, પછી આ ક્રિયા આપણે કરી જોવાની છે। હવે સૌથી ભારે શું, ત્રણ વસ્તુઓના જૂથ બનાવો, દાખલા તરીકે રબર, દડો અને કાગળ। ત્રાજવાનો ઉપયોગ કરી વસ્તુઓને તેના વજન પ્રમાણે ગોઠવો, સૌથી હલકું, બંનેની વચ્ચેનું, સૌથી ભારે। ઓછામાં ઓછા 5 ઉદાહરણ લઈ આ કોષ્ટક પૂર્ણ કરો। તો સૌથી હલકું, બંનેની વચ્ચેનું, સૌથી ભારે। તો મિત્રો આપણે કાગળ છે સૌથી હલકો છે, ત્યાર પછી માપપટ્ટીની વાત કરીએ એ પણ સૌથી હલકી હોય છે, બરાબર તમે તમારી પાસે હશે। પછી દ્રાક્ષ, દીવાસળીની પેટી, એ બધી સૌથી હલકી વસ્તુ છે। પછી રૂમાલ છે, હાથ રૂમાલની વાત કરું છું। હવે સૌથી ભારેની વાત કરીએ તો દડો, ત્યાર પછી પુસ્તક, ત્યાર પછી તડબૂચ, લેપટોપ, પછી ચાદર, એ સૌથી ભારે છે એટલે બંનેની ઇક્વાલિટી કરવા। હવે બંનેની વચ્ચેની વસ્તુઓ, તો રબર, કંપાસ પેટી, નારંગી, મોબાઈલ ફોન, પછી શર્ટ, આ છે એ બંનેની વચ્ચેનું છે। હવે તમારી પોતાનું વજન આ ત્રાજવાનો ઉપયોગ કરી શોધી શકશું, તો ના, આ ત્રાજવાનો ઉપયોગ કરીને આપણે આપણું વજન શોધી શકીએ નહીં, કેમ કે આ તો ટેમ્પરરી ત્રાજવું છે। આપણું વજન કરીએ તો ત્રાજવું તૂટી જાય, આપણે સમાઈ શકીએ નહીં, એના માટે અલગ ત્રાજવું જોઈએ, એટલે કે વજન કાંટો હોવો જોઈએ। વજનિયા બનાવીએ। મિત્રો તમે વજનિયા જોયેલા છે, સાંભળેલું છે વજનિયા વિશે? ના, નથી સાંભળેલું, તો આપણે અહીંયા વજનિયા બનાવતા શીખીશું। આ પ્રવૃત્તિ જોડીમાં કરો। ત્રાજવું, વજન, સાબુની ગોટી, પ્લાસ્ટિકની થેલીઓ, રેતી અને રબર બેન્ડની જરૂરિયાત છે। તમે કોઈ વડીલ વ્યક્તિની મદદ લઈ શકો છો। એક નવી સાબુની ગોટી લો, તે પડીકા ઉપર વસ્તુનું વજન લખેલું હોય છે। તમે આ સાબુનો ઉપયોગ કરતા તમારા પોતાના અલગ અલગ વજન બનાવવા પણ કરી શકો છો। તો સાબુનું વજન દાખલા તરીકે 100 ગ્રામ હોય, તો આપણે 100 ગ્રામનું કરીને આપણે એ પ્રમાણે વજન બનાવી શકીએ। એક નાની પ્લાસ્ટિકની થેલી લો, તેને ત્રાજવાના એક પલ્લામાં અને સાબુને બીજા પલ્લામાં મૂકો। ધીરે ધીરે તેમાં રેતી ત્યાં સુધી ભરો કે બંને પલ્લા સમતોલ થાય ત્યાં સુધી ભરવાની। હવે આ પ્લાસ્ટિકની થેલીને રબર બેન્ડ અથવા દોરીથી બંધ કરો। હવે તેના પર કાગળની પટ્ટી ચોંટાડો અને તેના પર ખાલી જગ્યા ગ્રામ લખો। કેટલા ગ્રામ લખશો? 100 ગ્રામ, કેમ કે આપણે 100 ગ્રામ સાબુનું વજન એક બાજુ હતું, તો એમાં જે ભર્યું એ 100 ગ્રામની થયું વજન। જો તમે સાબુ અને તમે શોધેલ થેલીનું વજન પલ્લામાં મૂકી બંને વસ્તુનું વજન કરો તો તે કેટલું થાય? તો સાબુનું 100 ગ્રામ અને થેલીનું 100 ગ્રામ બરાબર 200 ગ્રામ થાય, બરાબર મિત્રો? હવે 150 ગ્રામ, 200 ગ્રામ અને 250 ગ્રામના અલગ અલગ વજન બી બનાવી શકો છો। તમે આના માટે જુદા જુદા વજનના સાબુનો ઉપયોગ પણ કરી શકો છો મિત્રો। 500 ગ્રામ, 1000 ગ્રામ અને 750 ગ્રામના મોટા વજનિયા પણ આ પ્રમાણે બનાવી શકીએ છીએ, પરંતુ આપણે બધી વસ્તુઓનું અલગ અલગ વજનવાળી વસ્તુઓ એના માપ માટે લેવી જોઈએ। હવે તમે પોતે બનાવેલા વજનિયાનો ઉપયોગ જુદી જુદી વસ્તુઓનું વજન કરવા માટે પણ કરી શકો છો અને તમારી નોટબુકમાં લખી શકો છો મિત્રો। તો આપણે વજનિયા બનાવતા શીખી ગયા છીએ, જેમ કે હવે પછી આપણે વજન કરવાનું, જેમ કે ટૂથપેસ્ટનું વજન, પુસ્તકનું વજન, ખાંડની થેલીનું વજન, ચાના પેકેટનું વજન, એ પ્રમાણે આપણે વજન કરવાનું રહેશે મિત્રો। હવે આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં મહાવરો જોઈશું।